સરહદી બનાસકાંઠાના વાવ તાલુકાના લાલપુરા ગામે પાણીની પાઇપલાઇનની સાર સંભાળ લેવા જયેલા સરપંચને પૂર્વ સરપંચ સહિત તેના ત્રણ દીકરાઓએ ઢોર માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે। જેમાં સુઈગામ પોલીસ મથકે આપેલ ફરિયાદ અનુસાર વાવ તાલુકાના લાલપુરા ગામે સરપંચ પોપટજી હરખાજી ઠાકોર ગામમાં પટેલવાસ નજીક ઠાકોરવાસમાં પાઇપલાઇનનું કામકાજ સાર સંભાળ લેવા ગયા હતા। ત્યાં પૂર્વ સરપંચ હાજી કરમજી ઠાકોર સહિત તેમના દીકરા કહેલ કે અમારા ઘર નજીકથી કેમ નીકળ્યા તેમ કહી અપ શબ્દ બોલી પૂર્વ સરપંચ સહિત ત્રણેય દીકરાઓએ સરપંચ પોપટજી હરખાજી ઠાકોરને ઢોરમાર માર્યો હોવાથી તેમને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યાંથી વધુ સારવાર અર્થે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તેમજ તેમના પુત્ર દ્વારા પૂર્વ સરપંચ હાજી કરમજી ઠાકોર, મીરખાન હાજી ઠાકોર, પ્રતાપસિંહ હાજી ઠાકોર, પ્રભાતભાઈ હાજી ઠાકોરના વિરુદ્ધમાં સુઈગામ પોલીસ મથકે આઈપીસી કલમ 323, 294 બી, 506 બી, 114 સહિતની કલમોને ઉમેરી પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। ઘટના આ મારા પિતાશ્રી છે બરાબર, અને લાલપુરા ગામના સરપંચ છે, સરપંચ છે વાવ તાલુકાના। અને ઘટનામાં એવું છે કે જે પાઇપલાઇન નાખવા ગયા હતા, પાઇપલાઇન નાખવા ગયા એટલે ત્યાં આગળ તેમના ઘર જોડેથી નીકળ્યા છે, અને પછી થોડી વાર રહીને પછી આવ્યા કે કેમ મારા ઘર જોડેથી નીકળ્યા। કોણ હતા એટલે માજી સરપંચની જ છે, એમના છોકરાઓ અને માજી સરપંચની આવી અને તરત જ હુમલો કરવા માંડ્યા। હુમલો કરવામાં છરી લાકડીઓ ધોકા લઈને આવી ગયા, તરત જ માર એવો માર્યો કે માથામાં ઈજા પહોંચાડી, હાથે અને છાતીના અંદરનો માર મારેલો છે। કેમ હુમલો કર્યો? હુમલો જે ચૂંટણી હારી ગયા છે એની જૂની અદાવતમાં આ લોકોએ આર્યુ આ કામ કર્યું છે, ફરિયાદ કરી છે પણ બે બે દિવસે અમારી ફરિયાદ સાંભળતા નથી બરાબર। અને જ્યાં એડમિટ કરેલા છે ત્યાં આગળ આ લોકો કોઈ એમની તપાસ કરવા માટે આવતા નથી। શું માંગણી છે? અમારી એવી જ માંગણી છે કે આવા લોકોને સખતમાં સખત સજા કરો, અમારી એ જ માંગણી છે